ગામડાના ફરિયા છે ને બાપુ, એ જીવંત છે. સવારમાં સાધુ આવે, બ્રાહ્મણ આવે, ઘડીક વાર સાહેબ બકાલાવાળો આવે, ઘડીક સાહેબ ઓરી મંગળી બોપટી હોય, સોરો આવે, એમાં કરવી બાયું સારું રાંધ્યું હોય, એક ઠેકાણે બીજા ઠેકાણે કંઈ વેટકી વ્યવહાર કરવા જાય, દેવા જાય, ક્યાં કોકને ખાંડ ઘટે ક્યાંક લેવા જાય, ક્યાંક સાની ભૂકી લેવા જાય બાકાતના ખોખામાં, એ આ બધું એ આ બાબુ આ બધા છે ને જીવંત ફરિયા છે. જીવંત તમને આખું આખોથી ફર્યો તમને જીવંત જ લાગે, મૃત નો લાગે, જીવંત જ લાગે. અને અમુક અમુક સિટી સોસાયટીમાં જાઓ ને પગી બેઠો હોય, બકાલાવાળાને મનાય, માગવાવાળાને મનાય, કોઈ બ્રાહ્મણને અંદર જવાનું મનાય, સાધુને જવાનું મનાય, તમે માલિકો નીકળો ને હાવ પોતપોતાના રૂમ દઈને બેઠા હોય, હાવ સમસાન માણસ ઝીણ્યું ન હોય, આપણે થાય મહાણમાં આવ્યા કે સોસાયટીમાં આવ્યા કે નક્કી ન કરી, જીવંત રહીજો બાપા, આખોથી જીવંત રહીજો. હા જે હુવાન ટાણું થાય ને ત્યાં સુધી જીવંત રહીજો. બસ હુવા ટાણે ત્રણ વસ્તુ વિચારજો, હું કોણ છું, મારી માં કોણ, મારો બાપ કોણ, મારો ગુરુ કોણ, મારો ધર્મ કોણ, આટલું કઈ હોય જાય. એક રતિભા ફેર પડશે, પરબારા પરબારો સુધરી નહીં જવાય. હા એમ પરબારો સુધરી જવા તો અત્યારે વર્ષોમાં ઓછું આવે, સવારમાં ઋષિ મુનિઓ બે જ. હા એ વર્ષોમાં ઋષિ મુનિઓ છે, એટલા ઉપદેશ આવે ને આપણે આખી દુનિયા સુધરી ગઈ, આપણે આપણે થઈ.